तुलसीश्याम रेन्जना बोर्डरना गामोमां वरसाद थयो छे। ધોકડવા બેડિયા સહિતના ગામોમાં વરસાદ થયો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત। વરસાદથી કેસરનો પાક પણ ધોવાયો છે। વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે ટૂંક પાક છે ખેડૂતોનો ધોવાયો છે। ગીર સોમનાથની જે સરહદી વિસ્તારો છે ત્યાં વરસાદ થયો છે। ધોકડવા બેડિયા સહિતના જે ગામોમાં વરસાદી ઝાપટું, ભારે પવન સાથે વરસાદ પડ્યો તો ગરમીની વચ્ચે ક્યાંક ખેડૂતોને રાહત પણ મળી તો બીજી તરફ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વરસાદથી કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। સંવાદદાતા રોહિત વધુ માહિતી આપશે। રોહિત, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને કયા કયા પાક છે ખેડૂતોના જેને નુકસાનની શક્યતા સેવાઈ રહી છે? આજે ચોક્કસે વાત કરવામાં આવે તો તુલસીશ્યામ અને ઉનાની જે વચ્ચેની જે ગીર બોર્ડર છે ત્યાં હાલ વરસાદ પડ્યો છે અને હાલ તેના કારણે હાલ જે કેસર કેરીનો પાક છે તેને હાલ નુકસાન થયું છે। ખાસ કરીને ગીર બોર્ડરનો જે તુલસીશ્યામથી માંડી અને જે જસાદાર સુધીનો આખો આખો વિસ્તાર છે તે વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે, ખાસ કરીને તે વિસ્તારમાં કેસર કેરીનો મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જેને લઈને કેસર કેરીના પાકને હાલ નુકસાન થયું છે। જી રોહિત, માહિતી બદલ આપનો આભાર। તો વરસાદી ઝાપટું કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે, કારણ કે જે ફળ છે બધા નીચે પડી ગયા છે અને ક્યાંક ગરમીથી પણ રાહત મળી છે લોકોને।